નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ મૂરખના સરદારો વિશે અભ્યાસ કરીશું આજનું આયોજન સર્વપ્રથમ આપણે લેખક પરિચયનો ખ્યાલ મેળવીશું ત્યારબાદ પાઠશ્રવણ અને પાઠની સમજૂતી મેળવીશું ત્યાર પછી શબ્દાર્થ અને છેલ્લે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું લેખક પરિચય આ પાઠના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે તેમનો જન્મ એકવીસ ઓક્ટોબર ઓગણીસો ને એકમાં માં સુરત મુકામે થયો હતો તેમના પિતાનું નામ હરિશંકર અને માતાનું નામ ધનવિદ્યા ગૌરી હતું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુરતની કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી હતી મુનશીના ગુજરાત સામાયિક દ્વારા તેમણે ઘણા બધા લેખો લખ્યા છે તેમણે રંગત રંગના કુલ છ ભાગ રેતીની રોટલી નજર લાંબી અને ટૂંકી બીરબલ અને બીજા રોગ યોગ અને પ્રયોગ વડ અને ટેટા જેવા સાહિત્યનું સર્જન કર્યું છે તેમને ચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક વગેરે માન સન્માનથી ગુજરાતે નવાજ્યા છે આ હાસ્ય સમ્રાટ તરીકે જાણીતા એવા જ્યોતિન્દ્ર દવેનું મૃત્યુ અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ને માં થયું હતું બાળમિત્રો તમે અકબર અને બિરબલની ઘણી બધી વાર્તાઓ વાંચી હશે અહીં પણ લેખક જ્યોતિન્દ્ર દવેએ અકબર અને બિરબલની વાર્તા દ્વારા આપણને સરસ મજાનું મનોરંજન પૂરું પાડ્યું છે તો ચાલો આપણે આ સરસ મજાના પાઠની શરૂઆત કરીએ એક દિવસ રાજા અકબર પોતાનો દરબાર ભરીને બેઠા હોય છે તેમના દરબારની અંદર બિરબલ પણ હોય છે બીરબલ એ રાજા અકબરનો એક દરબારી હોય છે અને એ બિરબલ પોતાની બુદ્ધિ ચાતુર્ય અને હાજર જવાબી માટે ખૂબ જ પ્રખ્યાત છે તો રાજા અકબર કહે છે એ બિરબલ મને એવો વિચાર આવ્યો છે કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે એટલે કે રાજા અકબરના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે ચતુર માણસો તો ઘણા હોય પરંતુ મૂરખ માણસો મેં બહુ ઓછા જોયા છે તો રાજા અકબરને આ પ્રકારના મૂરખ માણસોને જોવાની ઈચ્છા થાય છે અકબર કહે છે કે હોશિયાર માણસોને તો આપણે તે લોકો જે પ્રમાણે બોલે ચાલે છે તેમની રીતભાત પરથી અથવા તો તેમની વાતચીત પરથી આપણે ઓળખી જતા હોઈએ પરંતુ મૂર્ખાઓને આપણે કેવી રીતે ઓળખવા આવો પ્રશ્ન અકબરના મનમાં થાય છે ત્યારે બિરબલ તેનો જવાબ આપતા કહે છે કે એમાં શું અઘરું છે નામદાર નામદાર એટલે કે રાજાને સંબોધન કરે છે મૂર્ખાઓને પણ આપણે તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બિરબલે જવાબ આપ્યો હવે બિરબલ રાજા અકબરના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે એમાં કશું જ અઘરું નથી નામદાર આપણે જે રીતે હોશિયાર માણસોને ઓળખી શકીએ છીએ તેવી જ રીતે મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી તેમના વાણી વર્તન પરથી આપણે ઓળખી શકીએ છીએ બિરબલ આવો જવાબ આપે છે ત્યારે રાજા અકબર કહે છે કે હા એ ખરું છે ઓ એટલે કે તારી વાત સાચી છે અકબરે કહ્યું પછી કંઈક વિચાર આવે છે રાજાને અને રાજા બોલે છે કે તું એક કામ કર ત્યારે બિરબલ કહે શું કામ કરું નામદાર તો અકબર કહે છે કે મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂરખના સરદારોને લાવી હાજર કર એટલે કે રાજા અકબર બિરબલને એવો આદેશ આપે છે કે મારે મૂર્ખાઓને જોવાની તીવ્ર ઈચ્છા છે એટલે તું એ કામ કર કે એક અઠવાડિયાની અંદર તું ગમે ત્યાંથી છ મૂરખના સરદારો મુખના સરદારો એટલે કે મહામુરખ લોકોને દરબારની અંદર હાજર કર મને તેને જોવાની ખૂબ જ ઈચ્છા થઈ છે ત્યારે કહે કે જેવો હુકમ નામદાર આપનો એટલે કે રાજાએ જેવો હુકમ કર્યો તે પાળવાની એટલે કે તેની આજ્ઞાનું પાલન કરવાની બિરબલની ફરજ છે તો બીરબલે કહ્યું અને પછી બીજી થોડી ઘણી વાતચીત કરે છે અને રજા લે છે રજા લે છે એટલે કે દરબારમાંથી બહાર નીકળે છે બિરબલ રાજાનો દરબારી હતો એટલે રોજે તેમને ઘણા બધા વ્યક્તિઓ સાથે મળવાનું થતું હતું ઘણા બધા વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થતું હતું એટલા માટે બિરબલે ઘણા બધા મૂરખ લોકોને જોયા હતા પરંતુ બીરબલ જેટલા પણ લોકોને મળ્યો હતો તેમાંથી કોઈ મૂરખનું સરદાર કહી શકાય એટલું બધું મૂરખ ન એટલે તેણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવાનું ચાલુ કર્યું એક દિવસ બિરબલ પોતાના શહેરની અંદર ફરતા હોય છે ત્યારે એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો ઘોડે સવાર એટલે શું તો કે ઘોડા ઉપર બેસીને જતો જે માણસ હોય તેને ઘોડે સવાર કહેવામાં આવે છે આ ઘોડે સવારે માથા ઉપર એક ઘાસનો ભારો બાંધ્યો હતો ઘાસનો ભારો એટલે શું

માથા ઉપર કેમ મૂક્યો છે ત્યારે ઘોડેસવાર તેને જવાબ આપતા કહે છે કે હાથથી ઘોડાની લગામ ઝાલી છે ઘોડાની લગામ એટલે શું તો તો કે ઘોડાને ચલાવવા માટેની જે દોરી દોરડું હોય છે અને ઝાલી છે એટલે કે પકડી છે આ ફોટામાં પણ તમે જોઈ શકો છો કે આ જે ઘોડેસવાર છે તેને હાથમાં આ ઘોડાની લગામ પકડી છે એટલા માટે આ જે ઘાસનો ભારો છે કે ઘાસનો પૂળો છે તેને બગલની અંદર રાખી શકાય તેમ નથી બગલમાં એટલે કે હાથ અને શરીરની વચ્ચેના ભાગમાં અહીં રાખી શકાય તેમ નથી એટલા માટે આ ઘાસના ભારાને માથે મૂક્યો છે આવો જવાબ ઘોડે સવાર આપે છે પરંતુ બિરબલ તેને કહે છે કે તમે આ ઘાસના ભારાને બગલમાં ન રાખી શકો એ તો સાચી વાત છે પરંતુ તમને ઘોડા ઉપર મૂકતા શું થતું હતું તમે શા માટે આ ઘાસના પૂળાનો ભાર ઉચકો છો તમે ઘોડા ઉપર જ મૂકી દો ને બિરબલ આવું કહે છે ત્યારે ઘોડેસવાર કહે છે કે ઘોડા ઉપર મૂકી દઉં તમે જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે એટલે કે આ ઘોડેસવાર જવાબ આપે છે કે ઘોડા ઉપર કેવી રીતે મૂકી શકું તમે જુઓ તો ખરા કે મારો ઘોડો કેટલો દુબળો પાતળો છે એ મારો ભાર તો માંડ માંડ ઉચકી શકે છે હવે એમાં જો હું આ ઘાસનો ભારો પણ તેના ઉપર મૂકી દઉં તો એનું શું થાય એ તો બિચારો મરી ન જાય આવો પ્રશ્ન ઘોડે સવાર કરે છે ત્યારે બિરબલને સમજાઈ જાય છે કે આ ઘોડે સવાર એકદમ મહામુરખ છે એટલા માટે એના નામઠામ પૂછી લીધા નામઠામ એટલે કે તેનું નામ અને તેનું સરનામું પૂછી લે છે અને ત્યાર પછી બિરબલ ત્યાંથી આગળ ચાલતો થાય છે એટલે કે બિરબલને પોતાનો પ્રથમ મૂરખનો સરદાર મળી ગયો બીરબલ ત્યાંથી આગળ વધ્યો તો એક માણસ કાદવમાં પડ્યો હતો અને કાદવમાં પડ્યો પડ્યો એ બૂમ પાડતો હતો તેની બૂમ સાંભળી અને બીરબલે તેની સામે જોયું તો તે કહી રહ્યો હતો કે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલો માણસ આ પ્રમાણે કહી રહ્યો હતો હવે બિરબલને લાગ્યું કે આ માણસ બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો તે તેની જાતે બેઠો થઈ શકે તેમ હતો તો પણ તે બેઠો નહોતો થતો એટલે કે ઉભો થવાનો પ્રયત્ન નહોતો થતો એટલે બીરબલે તેમને પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી મેળે બેઠા થઈ શકો તેમ નથી ત્યારે કાદવમાં પડેલા માણસે જવાબ આપ્યો કે ના હું મારી જાતે ઉભો થઈ શકું તેમ નથી ત્યારે બિરબલને તેમના ઉપર દયા આવે છે એટલે બિરબલ કહે છે કે મારો હાથ ઝાલો એટલે કે મારો હાથ પકડી લો આમ કહી બિરબલે એને ટેકો આપવા માટે અને કાદવમાંથી બહાર કાઢવા માટે પોતાનો હાથ તેમના તરફ લંબાવે છે પરંતુ પેલા કાદવમાં પડેલા માણસે કહ્યું કે નહીં નહીં તમે મારા હાથને અડશો નહીં તમે મારી ચોટલી પકડીને મને આ કાદવમાંથી બેઠો કરો ત્યારે બીરબલ તેમને કહે છે કે કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે એટલે કે હાથે કંઈ વાગ્યું છે તમને જેથી ત્યાં અડકવાથી તમને કદાચ દુઃખે એવું પણ થઈ શકે તો બીરબલ તેને પ્રશ્ન પૂછે છે ત્યારે આ કાદવમાં પડેલો માણસ કહે છે કે ના મને હાથમાં કશી નથી થઈ પણ તમે મને મારી ચોટલી પકડીને ઊભો કરો પછી હું તમને કહું તો બીરબલ આ વ્યક્તિને તેમની ચોટલી પકડીને કાદવમાંથી ઊભો કરે છે અને એ પછી એટલે કે કાદવમાંથી ઊભા થયા પછી પણ આ માણસે પોતાના હાથ પહોળા જ રાખ્યા અને એમ જ ઊભો રહ્યો આ જોઈ પ્રશ્ન થયો તે પૂછે છે કે પણ તમે આ હાથને આમ કેમ પોહળા રાખ્યા છે ત્યારે આમ વ્યક્તિ જવાબ આપે છે કે એ જ વાત છે ને એટલે કે તેણે જવાબ આપતા કહ્યું કે મારે સુથાર પાસે કબાટ કરાવવું છે હવે તેની પહોળાઈનું માપ લાવવા માટે તેમણે મને કહ્યું હતું અને આ જે મેં આમ હાથ રાખ્યા છે તેનો મતલબ એવો કે મારા કબાટનું માપ આટલું છે તે કહે છે કે અમારા ઘરનું જૂનું કબાટ મેં માપી જોયું તો તે મારા બે હાથની પહોળાઈ જેટલું થતું હતું હવે આ માપ હું ભૂલી ન જાઉં એટલા માટે મેં બે હાથ પહોળા રાખ્યા હતા અને આ હાથ પહોળા રાખીને હું સુથારને બતાવવા જતો હતો પરંતુ રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો અને આ કાદવમાં પડી ગયો પરંતુ જો હું હાથ નીચા કરું તો હું માપ ભૂલી જાઉં એટલા માટે મેં હાથ એમને એમ રાખ્યા અને હું કાદવમાં પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું બીરબલે એના પણ નામઠામ પૂછી લીધા કારણ કે બીરબલને પોતાનો બીજો મૂર્ખનો સરદાર પણ મળી ગયો હતો આ ઘટના બની તેને બે દિવસ જેટલો સમય પસાર થઈ ગયો ત્યારબાદ બીરબલ અકબરના દરબારમાંથી ગપ્પા મારીને રાત્રે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તામાં ફાનસ હેઠળ એક માણસ કંઈક શોધી રહ્યો હતો એટલે બીરબલે તે માણસને પૂછ્યું કે તમે શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલ આવું પૂછે છે ત્યારે પેલો માણસ જવાબ આપે છે તેમણે ફક્ત ટૂંકમાં એટલું જ કહ્યું કે હા ત્યારે બીરબલે તેને પૂછ્યું કે શું પડી ગયું છે તો પેલા માણસે કહ્યું કે મારી સોનાની વીંટી પડી ગઈ છે તો બીરબલને દયા આવી તેને થયું કે લાવ હું પણ તેમને વીંટી શોધાવા લાગુ એમ કહી બીરબલે પણ વીંટીની શોધ કરવા માંડી તો ત્યાંથી પસાર થતા માણસો પણ એ વીંટી શોધવા લાગ્યા તેઓ બધાએ ઘણા સમય સુધી વીંટી શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ વીટી ન મળી એટલે ટોળામાંથી એક વ્યક્તિએ પૂછ્યું કે તમારી મળીટી ખરેખર અહીં જ પડી ગઈ હતી ને તમને પાકી ખાતરી તો છે ને બરાબર ખ્યાલ તો છે ને ત્યારે જે વ્યક્તિની વીટી ખોવાઈ ગઈ હતી તેમણે કહ્યું કે ના અહીં નથી પડી તો ટોળાના વ્યક્તિએ પૂછ્યું કે તો ક્યાં પડી હતી ક્યાં છે વીંટી તો જેની વીટી ખોવાઈ ગઈ હતી તે વ્યક્તિએ કહ્યું એ પડી ગઈ છે તો ત્યાં દૂર આગે તરફ આંગળી કરી અને જવાબ દીધો એટલે કે તે માણસે જ્યાં વીટી ખોવાઈ ગઈ હતી ત્યાં આંગળી ચીંધી અને કહ્યું કે પેલા અંધારા ખૂણા તરફ મારી વીંટી પડી ગઈ હતી તો ટોળાના વ્યક્તિઓએ કહ્યું કે તો તમે અહીં શા માટે વીંટી શોધો છો ત્યાંથી અહીંયા સુધી થોડી વીંટી ગબડીને પહોંચે ત્યારે જેની વીંટી ખોવાઈ ગઈ હતી તે વ્યક્તિએ કહ્યું કે ત્યાં તો અંધારું બહુ છે અને દીવો નથી જ્યારે અહીં તો દીવો છે એટલે અજવાળે હું એ વીંટી શોધવાનો પ્રયત્ન કરું છું પેલા માણસે આવો જવાબ આપ્યો ત્યારે ટોળાના વ્યક્તિઓએ કહ્યું કે મારો બેટો મૂરખ છે આપણને નકામી મહેનત કરાવી અહીં એમ કહી અને લોકો તિરસ્કારથી તેને જોવા લાગ્યા અને બધા જ લોકો ત્યાંથી ચાલી ગયા બાળકો અહીં તો બિરબલને તેનો ત્રીજો મૂરખનો સરદાર મળી ગયો હતો એટલે બિરબલે આ વ્યક્તિના નામ ઠામ એટલે કે તેનું નામ અને તેનું સરનામું લખી લીધું બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં તેણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો એટલે બિરબલે તેમને પૂછ્યું કે તમે શું શોધી રહ્યા છો ભાઈ તો પેલા માણસે કહ્યું કે હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી અને તે મેં અહીં રેતીની અંદર દાટી હતી પરંતુ હવે નાહીને હું પાછો બહાર આવ્યો નદીમાંથી તો એ વીંટી ઝડતી નથી પહેલા માણસે આવું કહ્યું તો બિરબલે પૂછ્યું કે તમે એ વીંટી ક્યાં દાટી હતી એ તમને બરાબર યાદ તો છે ને તો પહેલા માણસે કહ્યું કે હા રેતીમાં મેં ઊંડો ખાડો પાડી અને એ

કે મેં જ્યાં વીટી દાટી હતી તેની બરાબર ઉપર આકાશમાં એક ઊંટના જેવું દેખાવનું વાદળ હતું પરંતુ હવે તો એ વાદળ પણ દેખાતું નથી અને વીંટી પણ દેખાતી નથી પેલા વ્યક્તિએ નિરાશ થઈને આવો જવાબ આપ્યો બાળ મિત્રો તમે તો જાણતા જ હશો કે વાદળ કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર નથી રહેતા તે આકાશમાં સતત ચાલ્યા કરતા હોય છે પરંતુ આ મૂરખના સરદારને એ ખબર ન હતી કે વાદળો એક જગ્યાએ નથી રહેતા હોતા અને તેણે વાદળની નિશાની રાખી અને આ વીંટી દાટી દીધી તો બિરબલે આ વ્યક્તિના નામઠામ પણ પૂછી લીધા કારણ કે બિરબલને તેનો ચોથો મુરખનો સરદાર પણ મળી ગયો હતો હવે અકબરે આપેલી જે સમય મર્યાદા હતી મહેતલ હતી તે પૂરી થઈ ગઈ હતી એટલે બીરબલ રાજા અકબરના દરબારમાં જાય છે અને ઉપર ગણાવેલા ચારેય જણના નામઠામ આપે છે રાજા અકબરને અને બધાને બોલાવવાનું કહે છે તો આપે માગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર એટલે કે બિરબલ અકબર રાજાના દરબારમાં જઈ અને કહે છે કે તમે મને જે મૂરખના સરદારો હાજર કરવાનું કહ્યું હતું તે આ રહ્યા પણ રાજા અકબર કહે આ તો ચાર જ છે મેં તો તને છ મૂરખના સરદાર લાવવાનું કહ્યું હતું ત્યારે બિરબલ કહે નામદાર છ એ છ આપણી સભામાં એટલે કે આ દરબારની અંદર હાજર જ જ છે 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 તો તો અકબરને વળી વળી નવાઈ લાગી કે આ ચાર દેખાય બાકીના બે ક્યાં જોયા પાંચમો હું બિરબલે કહ્યું એટલે કે બિરબલ અકબરના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે અહીં ઉભેલા ચાર મુરખના સરદારો તો તમે જોયા અને પાંચમો મૂરખનો સરદાર છું હું ત્યારે અકબરને નવાઈ લાગે છે અને તે પૂછે છે કે તું એટલે કે બીરબલ એ મૂરખનો સરદાર છે ત્યારે બિરબલ કહે હા નામદાર પાંચમો મૂરખનો સરદાર હું છું તો અકબરે કહ્યું કેવી રીતે તો બીરબલ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે જાણે બીજા કોઈ કામ ન હોય તે મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો અને મેં આઠ દાડા નક્કામાં બગાડ્યા તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું અહીં એક શબ્દ છે દહાડા દહાડા એટલે કે દિવસ બિરબલ કહે છે કે મારે બીજું કોઈ ન હોય તેવી રીતે હું મૂર્ખાઓને શોધવા માટે નીકળી પડ્યો અને મૂર્ખાને શોધવા માટે મેં મારા આઠ દિવસ બગાડ્યા તો હું મૂર્ખ સરદાર ન તો બીજું શું કહેવાય ત્યારે અકબરે કહ્યું અને છઠ્ઠો મૂરખ સરદાર કોણ છે તો જો બીરબલ શું ઉત્તર આપે છે છઠ્ઠો નામદાર કસૂર માફ કરજો કસૂર એટલે કે ગુનો અથવા તો વાંક પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મુરખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર આણવાનો એટલે કે લાવવાનો હુકમ કરનાર એ છઠ્ઠો મુરખનો સરદાર બિરબલે કહ્યું જુઓ બિરબલે ચતુરતાપૂર્વક શું કહ્યું કે મને આ છ મુરખના સરદારો અહીં દરબારની અંદર હાજર કરવાનો જેણે હુકમ આપ્યો છે કે જેમને રાજકાજના અને બીજા અનેક સારા કાર્યો કરવાના હોય છે તે પોતાનો સમય મૂર્ખાઓને શોધવા માટે બગાડે તે પણ એક મૂરખ ન કહેવાય તો એ બીજું શું કહેવાય ત્યારે રાજા અકબર કહે છે એટલે કે એ છઠ્ઠો મૂરખનો સરદાર તો હું થયો આમદાર આપણે બંને હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ અને આપે મને શોધવા મોકલ્યો માટે આપ બીરબલે કહ્યું બીરબલે અકબરના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યો કે નામદાર ખરેખર તો આપણે બંને પણ મુરખ જ કહેવાઈએ હું મૂરખને શોધવા માટે ગયો એટલા માટે હું મૂરખ અને આપે મને મૂરખને શોધવા માટે મોકલ્યો એટલા માટે આપ પણ મૂરખ કેટલું ગુમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠ્યો જે દરબારની અંદર આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક દરબારી ઉભો થયો અને તે બોલી ઉઠ્યો કેટલું ગુમાન એટલે કે બિરબલને કેટલું અભિમાન છે પોતાની બુદ્ધિનું તેણે બાદશાહનું અપમાન કર્યું છે આ વાત ઉપર બિરબલને સજા થવી જોઈએ એવું કહે છે ત્યારે અકબર કહે છે નહીં નહીં તે હસવા લાગે છે બિરબલ સાચું કહે છે એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે મૂર્ખાઓના વિચારમાં અથવા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ નહીં તો બીજું શું છે એટલે કે અકબર આ દરબારીની વાત ઉપર હસે છે અને કહે છે કે એકદમ સાચું કાર્ય કર્યું છે ટકોર કરવી એટલે કે સાચી વાતનું ભાન કરાવવું એટલે કે બિરબલે મને ખરેખર સાચી વાતનું ભાન કરાવ્યું છે મને જે મૂર્ખાઓનો વિચાર આવ્યો હતો તે મેં ખરેખર સમય બગાડ્યો છે બીજું તો મેં શું કર્યું છે આમ કહી બાદશાહે બિરબલને ઇનામ આપી અને તેને રાજી કર્યો હવે આપણે શબ્દાર્થનો અભ્યાસ કરીએ બિરબલ એ અકબરનો એક દરબારી હતો જે પોતાની બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે ખૂબ જ પ્રસિદ્ધ હતો નામદાર એટલે કે રાજા માટેનું માનવાચક સંબોધન છે ચતુર સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ લાવનાર અથવા તો આપણે તેને હોશિયાર પણ કહી શકીએ ઘોડે સવાર એટલે ઘોડા ઉપર સવારી કરનાર ભારો ઘાસ લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી નામઠામ એટલે કે નામ અને રહેઠાણ મહેતલ એટલે કે મુદ્દત અથવા તો સમયમર્યાદા કસૂર એટલે વાક અથવા તો ભૂલ આણવાનો એટલે કે બોલાવી લાવવાનો ગુમાન એટલે કે અભિમાન અપમાન એટલે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું ટકોર એટલે સૂચના અથવા તો મીઠો ઠપકો મૂરખનો સરદાર એટલે મહામૂર્ખ અથવા તો ભારે મૂરખ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો પહેલો સવાલ બીરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય ઉત્તર બીરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બીજો સવાલ બાદશાહે બીરબલને કયું કામ સોંપ્યું ઉત્તર બાદશાહે બીરબલને એક અઠવાડિયાની અંદર છ મુરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું ત્રીજો સવાલ મુરખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો ઉત્તર મુરખ બે હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો બિરબલે અકબર બાદશાહને શાથી મુરખ કહ્યા ઉત્તર બીરબલે અકબર બાદશાહને મુરખ કહ્યા કારણ કે અકબરે રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મુરખના સરદારો શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો હતો પાંચમો સવાલ ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો જવાબ ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો હતો છઠ્ઠો સવાલ એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો ઉત્તર એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલો સવાલ ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતો ઉત્તર ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો ઘાસનો ભારો એના પર મૂકે તો એ બિચારો મરી જાય એ મૂર્ખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઊંચકવું પડે બીજો સવાલ કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાય હતી ઉત્તર કાદવમાં પડેલો માણસ બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતો છતાં એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો તેના પોહળા હાથ તેના જૂના કબાટનું માપ હતું એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે બે હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં ત્રીજો સવાલ સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે કેમ ઉત્તર સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી મને હીરાની વીંટીવાળો માણસ વધારે મૂરખ લાગે છે કારણ કે એ મૂરખને એટલી સમજ નથી કે આકાશમાંના વાદળની નિશાની રાખી શકાય નહીં કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં ચોથો સવાલ બીરબલે કુલ કેટલા મુરખના સરદારો શોધ્યા કયા કયા ઉત્તર બીરબલે કુલ છ મુરખના સરદારો શોધ્યા પહેલો ઘોડેસવાર બીજો કાદવમાં પડેલો માણસ ત્રીજો સોનાની વીંટી શોધતો માણસ ચોથો હીરાની વીંટી શોધતો માણસ પાંચમો બીરબલ પોતે અને છઠ્ઠો રાજા અકબર પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો પહેલું વાક્ય જેવો હુકમ નામદાર આ વાક્ય બિરબલ બોલે છે બીજો સવાલ પણ ઘોડા પર મૂકતા શું થતું હતું આ વાક્ય બિરબલ બોલે છે ત્રીજું વાક્ય કેટલું ગુમાન બાદશાહનું અપમાન બીરબલને સજા થવી જોઈએ આ વાક્ય દરબારી બોલે છે ચોથું વાક્ય ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે આ વાક્ય કાદવમાં પડેલો માણસ બોલે છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પહેલો શબ્દ વાંકનું સમાનાર્થી થશે અપરાધ અથવા તો ગુનો બીજો શબ્દ છે ટકોર જેનો સમાનાર્થી શબ્દ થશે ઠપકો અથવા તો સૂચના ત્રીજો શબ્દ છે આઘે જેનો સમાનાથી શબ્દ થશે દૂર ચોથું છે ઝાલવું જેનો સમાનાર્થી શબ્દ થશે પકડવું પાંચમો શબ્દ છે ગોતવું જેનું સમાનાર્થી થશે શોધવું છઠ્ઠો શબ્દ છે આશ્ચર્ય જેનો સમાનાર્થી શબ્દ થશે નવાય સાતમો શબ્દ છે ચતુર જેનું સમાનાર્થી થશે હોશિયાર અથવા તો ચાલાક આઠમો શબ્દ છે કસૂર જેનું સમાનાર્થી થશે વાંક અથવા તો ભૂલ પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલો શબ્દ છે હોશિયાર જેનું વિરુદ્ધાર્થી થશે ઠોઠ બીજો શબ્દ છે અઘરું જેનું વિરુદ્ધાર્થી થશે સહેલું ત્રીજો શબ્દ છે જૂનું જેનું વિરુધાર્થી થશે નવું ચોથું છે નિરાશા જેનું વિરુદ્ધાર્થી આશા પાંચમો શબ્દ નબળું જેનું વિરુદ્ધાર્થી થશે સબળું છઠ્ઠો શબ્દ છે અંધારું જેનું વિરુદ્ધાર્થી થશે અજવાળું સાતમો શબ્દ છે મૂરખ જેનું વિરુદ્ધાર્થી થશે શાણો આઠમો શબ્દ છે અપમાન જેનું વિરુદ્ધાર્થી થશે સન્માન પ્રશ્ન નંબર છ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પહેલું વાક્ય ભાન કરાવવું એટલે કે સાચી સમજ આપવી તેનું વાક્ય બનશે પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું બીજો શબ્દ છે મૂરખનું સરદાર હોવું એટલે કે મહામૂર્ખ હોવું તેનું વાક્ય બનશે અજય મૂરખનો સરદાર છે પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ સાથે